લોકડાઉન ચાર બાદ રેડીમેડ કપડાની દુકાન ખોલવાનો સમય વધારવામાં આવે તેવી માંગ છે. દુકાન બંધ રહેતા ઘણું નુકસાન સહન કરવાનો વેપારીઓને વારો આવ્યો. કપડાના ટ્રાન્સપોર્ટ બંધ હોવાથી નવો માલ પણ નથી આવી રહ્યો, ત્યારે ટ્રાન્સપોર્ટ શરૂ કરવા વેપારીઓની માંગ છે. લોકડાઉન ચાર પૂરું થવાને હવે બે દિવસની વાર છે અને લોકડાઉન પાંચ અમલમાં આવવાની પૂરેપૂરી શક્યતાઓ છે. જે રીતે અમદાવાદ અને સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે તેને ધ્યાનમાં રાખીને લોકડાઉન વધારે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે. હાલ જે લોકડાઉન ચારમાં શરતી છૂટછાટો આપવામાં આવી હતી, હવે લોકડાઉન પાંચમાં વેપારીઓ કયા પ્રકારની અપેક્ષાઓ રાખે છે તે જાણવાનો પ્રયાસ કરીશું. જે લોકડાઉન ચારમાં શરતી છૂટછાટો આપી હતી, લોકડાઉન પાંચમાં કયા પ્રકારના ફેરફારો થવા જરૂરી છે? લોકડાઉન પાંચમાં તો એવું છે કે પહેલાં જે થઈ રહ્યું છે અત્યારે બરાબર છે, પણ જે ટાઈમિંગ જે છે દુકાનો જે ટાઈમિંગ છે એ થોડો વધારે એના ચારના બદલે છ વાગ્યા સુધી કરે તો જેથી ગરમીમાં માણસ આવે જાય છે એને પણ પ્રોબ્લેમ ના થાય અને ટાઈમથી સાત વાગ્યા સુધી પહોંચી જ જવાના છે બધા. તો ટાઈમિંગ થોડો વધારે નાખે, બે કલાક વધારે નાખશે તો ચારથી છ એટલે છ વાગે માણસ નીકળશે તો પહોંચી જશે. ત્યારે ગરમીમાં ઓલરેડી ગરમી વધારે છે, માણસ હેરાન થાય છે, પબ્લિક હેરાન થાય છે. એકચ્યુઅલમાં રસ્તા પણ એટલા બધા બંધ છે તો બધાને ફરીને જ આજે તકલીફ થાય છે. તો અમુક જે રસ્તા મેઇન જે રસ્તા છે ને રસ્તા ખોલી નાખે તો એના કારણથી શું છે કે અવર જવરમાં તકલીફ ના પડે અને સારી રીતે બધું થઈ શકે. જે રેડીમેડ ગાર્મેન્ટનો જે વેપાર છે એ અંગે ખોલવામાં આવતા કેટલી રાહત મળી શકે છે આપને? રાહત તો મળે છે, પણ જેટલું આપણે રિસ્પોન્સ જોઈએ છે એટલું મળી નથી શકતું. એકચ્યુઅલી મેઇન ટાઈમિંગના હિસાબથી કે લોકડાઉનનો જે સિસ્ટમ છે એ બધું પ્રોપર છે, પણ એક જો ટાઈમિંગ થોડા ચેન્જીસ કરી નાખે તો શું ગરમીની હિસાબે લોકો આવી નથી આવી શકતા. તો પાંચની જગ્યાએ સાત આઠ વાગ્યા સુધી કરી નાખ્યો તો એમાં બેનિફિટ વધારે થાય. અને જે રેડીમેડ ગાર્મેન્ટ્સ તરફ લોકો વળતા હોય છે અત્યારે જે લોકડાઉનની સિસ્ટમ છે ઓડીવન સિસ્ટમ છે એ પ્રકારથી, અને જે રીતે કહી શકાય બે મહિનાથી ધંધા રોજગાર બંધ હતા, એમાં અત્યારે કેટલી રાહત મળી રહી છે? રાહત એટલી હજી જોઈએ એટલી નથી મળી રહી, બટ એકચ્યુઅલી રોજ ડેઇલી ઓપન કરવાનું જો પરમિશન આપી દઉં તો એનાથી બેનિફિટ થઈ શકે છે. આ સિવાય સરકાર પાસેથી કયા પ્રકારની અપેક્ષાઓ રાખો છો કે લોકડાઉન પાંચમાં કયા પ્રકારના ફેરફાર હોવા જોઈએ? અત્યારે જે ઓડીવન સિસ્ટમ છે એ કેટલી જરૂરી છે અને એનાથી કેટલો ફરક પડી રહ્યો છે? ઓડીવનથી સિસ્ટમથી બહુ સારું છે, પણ બીજી વસ્તુ એવું છે કે તમે ઓડીવન રાખવાથી કસ્ટમરનો ફ્લો એકદમ વધી જાય છે. બીજા દિવસે બંધ હોવાથી ત્રીજા દિવસે તમે જાઓ તો ત્રીજા દિવસે બધા કસ્ટમર ભેગા થઈ જાય, એમને કંટ્રોલ કરવું બહુ તકલીફ પડી જાય છે. એટલે ડિફરન્ટ છે કે તમે એમને ડેલી ચાલુ રાખો, ટાઈમિંગ તમે થોડોક વધારો, બપોરનો ટાઈમમાં આમાં બી કોઈ કસ્ટમર બહાર નથી નીકળતું. એટલે બેટર રહેશે કે છ સાત વાગ્યા સુધી રાખો તો વધુ સારું પડે અને અમે ડિસ્ટન્સ બી જાળવી શકાઈએ એમ. અચ્છા, આ સિવાય સરકાર પાસેથી લોકડાઉન પાંચ જો અમલમાં મૂકવામાં આવે તો કયા પ્રકારની અપેક્ષાઓ રાખી રહ્યા છો કે કયા પ્રકારના ફેરફારો આવવા જરૂરી છે? ફેરફારમાં તો એવું છે મેડમ કે જેમ કે આજે ટ્રાફિક તો બધી જગ્યાએ વધી જ ગયું છે. એક તો ન જરૂરત હોય એ બી લોકો બહાર નીકળે છે, એ જરૂરતવાળા તો નીકળે જ છે, બરાબર. એક તો એ કંટ્રોલ કરવું જરૂરી છે અને બીજી વસ્તુ એ કે આ તમે કંટ્રોલ નહીં કરો તો કેસીસ તો વધવાના જ છે, બરાબર. દુકાન શોપવાળા તો કંટ્રોલ અમે કરીએ કસ્ટમરને કે ભાઈ તમે ડિસ્ટન્સમાં ઊભા રહો, તમે ચાર રસ્તા ઉપર જાઓ એમાં કોઈ ડિસ્ટન્સ જાળવતા નથી, એ તમારે કંટ્રોલ વધારે કરવાની જરૂર છે. જેવી રીતે વાત કરીએ કે લોકડાઉન પાંચ દરમિયાન જે રેડીમેડના જે વેપારીઓ છે તેમના દ્વારા એવી પણ માંગણી કરવામાં આવી રહી છે કે ટ્રાન્સપોર્ટેશનની પણ વ્યવસ્થા શરૂ કરવી જોઈએ, જેના કારણે જે સ્ટોક ખૂટી પડ્યો છે તેનાથી પણ જે સ્ટોક મળી આવતા રાહત મળી શકે છે. અને સાથે જે ટાઈમિંગ છે સવારના આઠથી ચારનો છે એની બદલે થોડો વધારીને સાંજે સાત વાગ્યા સુધીનો કરવો જોઈએ, જેના કારણે વેપારીઓને પણ થોડી રાહત મળી શકે. કેમેરા પર્સન નેહલ ચૌહાણ સાથે અંજલિ દવે, ટીવી 9 અમદાવાદ.